જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, છેલ્લે આપણે પ્રકરણ 13માં નળાકારની ઉપર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળના સૂત્ર વિશેનો અભ્યાસ કર્યો અને એના સ્વાધ્યાય 13.2ના બે દાખલા જોયા. તો હવે આજે આપણે દાખલા નંબર 3થી આગળ વધવાનું છે. ખાલી 5 દાખલા જ ગણવાના છે સ્વાધ્યાય 13.2 ની અંદર, બરાબર 1 થી 5 દાખલા. તો એમાં દાખલા નંબર 3માં રકમ આપી છે એ જોઈએ. સ્વાધ્યાય 13.2 એમાં ત્રીજા દાખલાની રકમ, જે રકમ આપી છે એ જોઈએ કે ધાતુની એક પાઇપ 77 સેમી લાંબી છે. હવે આ ધાતુની પાઇપ છે, અહીંયા હું પાઇપ દોરું છું. એ છે 77 સેમી લાંબી છે, તો એની ઊંચાઈ તરીકે તો અહીં એચ બરાબર 77 સેમી. હવે આ એની ઊંચાઈ થઈ ગઈ. હવે તેના આડછેદનો અંદરનો વ્યાસ, હવે આ જે આડછેદ છે, આડછેદ એનો અંદરનો વ્યાસ, અંદરનો વ્યાસ d બરાબર, એનો માપ લખીએ તો વ્યાસ આપ્યો છે 4 સેમી. તો વ્યાસ 4 સેમી આપ્યો છે અને ત્રિજ્યા મારે લખવી હોય r બરાબર, તો આ ત્રિજ્યા છે વ્યાસનો અડધો થઈ જાય, એટલે કે 4 ના 2 બરાબર 2 સેમી, એટલે ત્રિજ્યા મળી ગઈ. અને 12 નો વ્યાસ આપ્યો છે, 12 નો વ્યાસ એને આપણે કેપિટલ D કહીએ, એ આપ્યો છે 4.4 સેમી. તો એની મારે ત્રિજ્યા મેળવવી તો એને કેપિટલ R કહો, તો D ના છેદમાં 2, 4.4 ના છેદમાં 2, તો જવાબ આવે 2×2.2 એટલે 2.2 સેમી. આટલી વસ્તુ મળી ગઈ. હવે પહેલું કીધું કે તેની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો પહેલું નળાકાર, આ જે ધાતુનો પાઇપ છે એ કેવા આકારનો છે, નળાકારનો છે, એટલે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. હવે પાઇ નું મૂલ્ય અહીંયા કઈ લેવાનું કીધું નથી, એટલે 22 ના છેદમાં 7 લેશું. તો 2×π એટલે 22 ના છેદમાં 7, જેટલા મૂલ્ય તમને આવડે એટલા લખી જ નાખવાના, બાકી જે બાકી રહી આપણે રકમ જ જોઈ લખવાના. તો આર એટલે 2, એચ એટલે 77. હવે આ જાણો છો છેદને, 11 7 77 22 તો 44 44 × 2 એટલે 88 88 × 11 તો બરાબર 88 × 11. આનો ગુણાકાર કરવાનો છે, એટલે આનો ગુણાકાર છે 880 + 8 + 8 = 16 + 8 = 17, એટલે 1768 સેમી સ્ક્વેર થાય. આ તમને અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે 12ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે. બીજું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 12ની વક્ર સપાટીની ત્રિજ્યા કેપિટલ R એટલે 2πRh, તો 2×22 ના છેદમાં 7 ત્રિજ્યા છે 2.2 મળી. આ એચ એચ ડી 77, તો કે 11 7 77 22×44 × 2.2 તમારે સાદો આપવાનો છે, દરેકનો ગુણાકાર કરવાનો છે, એટલે એ તમને જવાબ મળશે 10.64.8 સેમી સ્ક્વેર. એટલે આ તમને 12ની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું. હવે જે ત્રીજું મેળવવાનું છે એ ખાસ અગત્યનું છે, કે ત્રીજામાં કીધું છે કે કુલ પૃષ્ઠફળ,
તો કુલ પૃષ્ઠફળ છે તો આ નળાકાર પાઇપ છે એ તમે જાણો છો કે કુલ પૃષ્ઠફળમાં ઉપરના છેડાને પણ લેવા પડે આ બંને આકાર જે છે તે બરાબર આ કંકણાકાર ભાગ છે એને પણ કુલ પૃષ્ઠફળમાં સમાવેશ કરવો પડે તો આ બંને ભાગ જ્યારે મેળવવા હોય તો એ અને તમે એક આકાર આપી દો કે કંકણાકાર ભાગ આપી દો હાલો કે ઉપરના બંને છેડા છે ત્રીજામાં ધાતુના પાઇપના ઉપર અને નીચેના છેડા કંકણાકાર છે બરાબર તો કંકણાકાર એટલે કે વર્તુળ વર્તુળનું ક્ષેત્રફળ આપ જાણો છો પાયા છે તો અહીંયા અંદરની બાજુ છે બહારની બાજુ છે તો એ જે ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એ આપણે બહારનું ક્ષેત્રફળ માઇનસ અંદરનું ક્ષેત્રફળ કરી શકીએ તો તેથી કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ બરાબર પાય પાય આર સ્ક્વેર હવે આર છે ને એટલે બહારની ત્રિજ્યા માઇનસ અંદરની ત્રિજ્યા કરવી પડે તો બહારની ત્રિજ્યા આર સ્ક્વેર માઇનસ અંદરની ત્રિજ્યા સ્મોલ આર સ્ક્વેર પાય એટલે બાવીસ ના છે સાત આર સ્ક્વેર એટલે 2.2 નો સ્ક્વેર માઇનસ આ 2 નો સ્ક્વેર બરાબર તો 2.2 બાવીસ નો વર્ગ 444 તો 444 એટલે 4.44 4.44 માઇનસ બરાબર તો એ એક તમારે સાદરૂપ આપવાનો રહેશે સોરી 22 નો વર્ગ છે 4.84 આવશે તો આ છે 22 ના છેદમાં 7 આ 4.84 માઇનસ 2 નો વર્ગ 4 4.84 માઇનસ 4 હવે અહીંયા રદ કરીને આગળ વધીએ તો અહીંયા લખું છું બરાબર 22 ના છેદમાં 7 0.84 તો આમાં દરેકનો તમે સાદરૂપ આપશો બરાબર એટલે 2.64 સેન્ટીમીટર જવાબ આવશે આ 84 ભાગ્યા 7 કરવાનું 2.64 સેન્ટીમીટર હવે કંકણાકાર ભાગ એક છે હવે ઉપર નીચે બે ભાગ હોય તો તેથી ધાતુના પાઇપમાં બે કંકણાકાર ભાગ હોવાથી બે કંકણાકારનું ક્ષેત્રફળ બે ગુણ્યા 2.64 64 એટલે એને ગુણ્યા બે કરો એટલે 2.8 2.12 વધી પડી 1 2.4 ને 1.5 એટલે 5.28 સેમી સ્ક્વેર બરાબર એ 5.28 સેમી સ્ક્વેર આવ્યું હવે આપણે પાઇપનું કુલ પૃષ્ઠફળ મેળવવાનું છે તો હવે જે આપણે મેળવવાનું છે એના તરફ આવીએ કે તેનું કુલ પૃષ્ઠફળ શોધો તો હવે પાઇપનું કુલ પૃષ્ઠફળ બરાબર હવે આ પાઇપ અહીંયા ફરીવાર દોરું છું પાઇપનું કુલ પૃષ્ઠફળ એટલે આ જે અંદરનો ભાગ છે બહારનો ભાગ છે એ બંને વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉમેરવા પડશે તો અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બે કંકણાકાર ભાગનું ક્ષેત્રફળ તો હવે આ દરેક વસ્તુ તમારી પાસે છે એ કિંમત મૂકવાની છે અંદરનું 1767 બહારનું 10.68.8 અને બે કંકણાકાર ભાગનું 5.28 દરેકનો સરવાળો કરીને તમારે હવે સાદરૂપ આપવાનું રહેશે બરાબર સોરી અહીંયા એક મિસ્ટેક થાય છે 1768 થઈ આવે 88 ગુણ્યા 11 એટલે 880 વત્તા 88 એટલે આ 8 ને 8 16 વધીએ
968 આવશે 968 સેમી સ્ક્વેર બરાબર આ એક કુલ સુધારજો તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થયો હવે દાખલા નંબર 4 જોઈએ થોડોક લાંબો દાખલો હતો એટલે 4 માર્કના સવાલમાં દાખલો પૂછી શકે બે કા બે બજાય બે
રૂપિયા
થાય તો છેલ્લે જવાબમાં લખવાનું છે રકમ મુજબ કે તેથી રંગકામ માટે કુલ ખર્ચ તેથી રંગકામ માટે કુલ ખર્ચ આવડી જાય એવું છે, કઈ અઘરું છે નહીં. ચાર્ટ પેપર છે એનું સપાટીનું ક્ષેત્રફળ કેલિડોસ્કોપ સાથે સરખાવી દેવાનું, ટૂંકાયારે સૂત્ર મૂકીને દાખલો આગળ ગણવાનો છે. નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 13.3 થી આગળ વધશો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો સમયસર હોમવર્ક મોકલતા રહે બરાબર, એટલે સાથોસાથ તમારે અભ્યાસ થાય. તો અહીંયા આપણે આજના તાસનો અભ્યાસ